ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। मायानी गति विचित्र छे। भरतजी केडपुर जलमा उभा हता, एटले के जल एमना केड सुधी आवी गयेल हतुं। उनाळानी ऋतु हती। एक गर्भवती हरणी प्रातः काळमां जन्मपान करवा आवी छे। તેવામાં એક સિંહે ગર્જના કરી। સિંહની ગર્જના સાંભળી હરણી ગભરાઈ ગઈ। આ સિંહ મને મારી નાખશે। સિંહે ફરી ગર્જના કરી। હરણીએ વિચાર્યું કે તેને મારી વાસ આવતી હશે, તે દોડતો આવશે તો મને મારી નાખશે। ગંડકી નદીને સામે કિનારે જાઉં તો બચી જઈશ। હરણીએ જોરથી કૂદકો માર્યો। પ્રસવ કાળ સમીપ આવેલો। પેટમાંથી હરણ બાળ બાળ આવ્યું, નદીના જળમાં પડ્યો। હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી। ભરતજીએ હરણ બાળને નદીના જળમાં પડેલું જોયું। તેને બહાર કાઢવામાં ન આવે તો ડૂબી જાય તેમ છે। ભરતજીએ વિચાર્યું, હું ધ્યાનમાં હતો અને જગતનું ભાન ન હતું ત્યારે હરણ બાળ પાણીમાં પડ્યો હોત તો વાંધો ન હોત। હવે મને જગતનું ભાન છે, મારા દેખતા હરણ બાળ ડૂબી તો જાય તો મને પાપ લાગશે। તેમણે હરણ બાળને બહાર કાઢ્યું। ભરતજીએ વિચાર્યું, આ હરણ બાળની માં મરી ગઈ છે, આ બાળકનું પ્રારબ્ધ કેવું છે? જન્મતા પહેલાં તેની માં તો મરી ગઈ, તેનો પિતા કોણ છે તેનો પત્તો નથી, તેનું હવે જગતમાં કોઈ નથી, તેનું લાલન પાલન રક્ષણ વગેરે કોણ કરશે? વળી એની માએ આ બાળક મને સોંપ્યો છે। દયાવશ થઈ તેવો હરણ બાળને આશ્રમમાં લઈ આવ્યા। આ મારા વગર કોઈને ઓળખતો નથી, તેનું લાલન પાલન કરવું એ જ મારો ધર્મ છે। હું ઉપેક્ષા કરું તો એ મરી જશે, આનો બાપ હું છું, એમની માં પણ હું છું, એનું લાલન પોષણ રક્ષણ કરવું એ મારી ફરજ છે। ભરતજી માંડવા લાગ્યા કે હું હરણ બાળનો રક્ષક પિતા છું, મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ। જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું, અરે તું શું રક્ષણ કરવાનો હતો? તું પણ કાળનું ભોજન છે। કોઈ જીવમાં રક્ષણ કરવાની શક્તિ હોય તો કોઈના ઘેર મરણ થાય જ નહીં। તમારું રક્ષણ કરનાર એક શ્રી હરિ છે। ભાગવતના 7મા સ્કંધમાં 2 અધ્યાયના 40મા શ્લોકમાં યમરાજાએ સુયજ્ઞ રાજાના સગા સંબંધીઓને બોધ આપ્યો છે। સ્પષ્ટ કહે છે, પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ તે જીવે છે, અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે જ છે। ભરતજીએ હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું તેમાં ખોટું ન હતું, પણ પોતાને પાલક પિતા માન્યા, હું રક્ષણ કરું છું એવું અભિમાન રાખ્યું તે ખોટું કર્યું। જીવ માને છે કે હું કરું છું, બધા દોષ અભિમાનમાંથી જાગે છે। હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું તે ભરતજીનો ધર્મ હતો, પરંતુ એનો રક્ષક પિતા હું છું, આવો સંબંધ જોડ્યો તે સારું ન કર્યું। જીવ માત્રનો રક્ષક અને પિતા એક જ ઈશ્વર છે। ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા। ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે। હરણબાળને રવાડે અને ગોદમાં બેસાડે। પૂર્વચિત્તી અપ્સરા ત્યાં આવી છે, જૂના સંસ્કાર ભૂસમાં કઠણ છે। પૂર્વાવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા, તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે, તેથી હરણબાળમાં મન ફસાયું। ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી। ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે પછી હરણ બાળ દેખાય। વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં રહી, આના કરતાં ઘર શું ખોટું હતું?
જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણબાળને ઘરમાં રાખ્યું તેમાં અયોગ્યપણું ન હતું, પણ મનમાં રાખ્યું તે અયોગ્ય કર્યું. સંસાર છોડીને જશો ક્યાં? જ્યાં જાઓ ત્યાં સંસાર છે. મહાપુરુષોએ તેથી કહ્યું છે, ધીરે ધીરે મનમાંથી સંસારને કાઢી નાખજો, સંસારને મનમાં રાખશો નહીં. કોઈને ઘરમાં રાખો પણ મનમાં ન રાખો. મનમાં કામને રાખો કે ઈશ્વરને રાખો, બંને સાથે રહી શકશે જ નહીં. તુલસી દોનો નવ રહે, રવિ રજની એક ઠામ. હરિ ઓમ. Thank you.